ફાયરિંગ કેસને લઈ અને અભિનેતા સલમાન ખાનનું એક મોટું નિવેદન સામે આવ્યું પોતાના ઘરે થયેલા ફાયરિંગ મામલે સલમાન અને અરબાઝ ખાને પોલીસમાં નિવેદન નોંધાવ્યું જેમાં તેણે પોતાની હતાશા વ્યક્ત કરી સલમાનના ઘરે થયેલા ફાયરિંગની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી છે અભિનેતા સલમાન ખાન કેમ થયો હતાશ કઈ બાબતથી થાકી ગયો છે સલમાન સલમાન ખાનના ઘરે ફાયરિંગના મામલામાં દરરોજ નવા અપડેટ્સ સામે આવતા રહે છે ચૌદ એપ્રિલ બે હજાર ના રોજ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું આ ઘટનાના બે મહિના બાદ આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાન અને તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું આ ઘટના બાદ લોરેન્સ બિસ્નોય સાબરમતી જેલમાંથી કસ્ટડીમાં લેવાની તૈયારી ચાલી રહી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પેપર વર્ક પૂર્ણ કરી રહી છે જ્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે સલમાન ઘરમાં હાજર હતો ફાયરિંગની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સલમાન ખાનનું નિવેદન લેવા તેના ઘરે પહોંચી હતી સલમાને પોલીસને કહ્યું હતું કે વારંવાર અલગ અલગ લોકોના નિશાને આવવાથી હું થાકી ગયો છું પહેલા પણ મને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે દંડ લાગ્યો છે ઘણા કેસોમાં હું ફસાયેલો છું હું હતાશ થઈ ચૂક્યો છું હું પહેલાથી જ કોર્ટમાં સજા મેળવી ચૂક્યો છું અભિનેતાએ જણાવ્યું કે તે ચૌદ એપ્રિલની સવારે ગોળીબારનો અવાજ સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ હતી જ્યારે તેઓ બાલ્કનીમાં આવ્યા તો ત્યાં કોઈ નહોતું ઘટના સમયે અરબાઝ ખાન અને તેના જૂના ઘરે હાજર હતો તેના નિવેદનમાં તેણે પોલીસને જણાવ્યું કે તેના ભાઈને ભૂતકાળમાં લોરેન્સ બિસ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકીઓ વિશે તે જાણતો હતો પોલીસે સલમાનની ત્રણ કલાક અને તેના ભાઈની બે કલાક પૂછપરછ કરી હતી આ દરમિયાન તેના બંને ભાઈઓ અરબાઝ અને સોહેલને લગભગ એકસો પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જોકે ઉંમરના કારણે સલમાનના પિતા સલીમ ખાનનું નિવેદન નોંધવામાં નહોતું આવ્યું ઘટના સમયે સલીમ ખાન પણ ઘરે જ હાજર હતા જો જરૂર લાગશે તો ક્રાઇમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરશે સલમાનના ઘરે ફાયરિંગ બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે તેને મળવા પહોંચ્યા હતા શિંદે સલમાનના પિતા સલીમ ખાનને પણ મળ્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં ફિલ્મ હમ સાત એના શૂટિંગ દરમિયાન સલમાને કાડિયાનો શિકાર કર્યો હતો ત્યારથી બિચનો એક ગેંગ સતત સલમાને નિશાન બનાવી રહી છે પોલીસના જણાવ્યા પ્રમાણે ચૌદ એપ્રિલે બે બાઇક સવાર હુમલાખોરોએ સલમાનના ઘરે સાત પોઈન્ટ છ બોરની બંદૂકની ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફોરેન્સિક નિષ્ણાંતોને સ્થળ પરથી એક જીવિત કારતુસ મળી આવ્યો હતો આ હુમલાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી હતી આ કેસની તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓ પર મકોકાની કલમો લગાવવામાં આવી હતી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપણે પોલીસ કસ્ટડીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે આ કેસમાં ફાયરિંગ કરનારાઓને અનુજે હથિયારો પૂરા પાડ્યા હતા આરોપી અનુજ થાપણની આત્મહત્યાની તપાસ રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી